थरा चार रस्ता ऊपर आवेला बॉम्बे मार्केट शॉपिंग मॉल में दुकान भाड़े राखी थरा तालुकाना घंटियाड़ी गामना रमेशभाई धुड़ाभाई जोशी नामनो युवक एवन स्पा छेला केटलाक महीनाओथी चलावी रह्यो हतो। થરાદ શહેરના એએસપી પૂજા યાદવને સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા એએસપી પૂજા યાદવે મંગળવારની મોડી રાત્રે થરાદના પીઆઈ કેએસ ચૌધરી સહિત પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી હતી અને રાત્રે એવન સ્પામાં ડમી ગ્રાહક બનાવી મોકલ્યો હતો, જે દરમિયાન સ્પાનો મેનેજર અને બે યુવતીઓ રંગે હાથે ઝડપાઈ ગઈ હતી। એવન સ્પાનો માલિક બહારથી ભાડથી આંતરરાજ્યની છોકરીઓ બોલાવી અને તેઓને પૈસાની લાલચ આપી અને પોતાના આર્થિક લાભ માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ સ્પાના ઓથા હેઠળ દેહ વિક્રિયાની પ્રવૃત્તિ ચલાવતો હતો। અને પોલીસે રેડ કરી તે દરમિયાન ભોગ બનનાર બે યુવતીઓને સ્પાના મેનેજર મેહુલ ઈશ્વરભાઈ પટેલ રહે વાડી ચોક ઉંજાવાળાને મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલ 7,500 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો। જો કે સ્પાનો માલિક ઘંટિયાળી ગામનો રમેશ જોશી હાજર ના હોય તેને પકડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો આ તરફ થરાદ શહેરમાં એએસપી તરીકે ફરજ બજાવતા પૂજા યાદવને કુટણખાનામાં બીજી સફળતા મળી હતી। થોડા મહિના પહેલા થરાદના પંચવટી સોસાયટીમાંથી પણ એક કુટણખાનું ઝડપી પાડ્યું હતું અને ત્યાં પણ મહિલાઓને રંગે હાથે ઝડપી પાડી હતી અને આજે ફરી થરાદની બોમ્બે માર્કેટમાં સ્પાના આડમાં ચાલતા કુટણખાનાને ઝડપી પાડવાની સફળતા મળી હતી। मिली थी कि थराद में बॉम्बे मार्केट में एवन स्पा में स्पा के नाम के अंदर अनैतिक देह व्यापार की प्रवृत्ति चल रही है, जिसको ध्यान में रखते हुए हमने एक डमी ग्राहक वहाँ पे भेजा और वहाँ पे रेड की और उसमें इमोरल ट्रैफिकिंग का एक्ट के अंदर FIR दाखिल किया है, जिसमें दो विक्टिम को रेस्क्यू किया गया है और दो आरोपी का नाम आया है। किसका नाम खुला है उसमें? एक तो स्पा के मैनेजर है और उनके एक मदद में थे, जिसमें स्पा के जो मैनेजर हैं वो अभी फरार हैं और जो वहाँ पे हाजिर थे पकड़े हुए आरोपी उनका नाम मेहुल कुमार ईश्वरलाल पटेल है, जिनको पूछताछ के लिए अभी पुलिस स्टेशन में रखा गया है।